સોનીની હવેલી મેઘાણી સર્કલ પાસે ટ્રસ્ટના વહીવટથી જ્ઞાતિજનોના પરેશાન નવા ટ્રસ્ટીની માંગ, હાલના રાજીનામું આપે અને ધાર્મિક પ્રોગ્રામ બંધ કરી દીધેલ તેમજ કોઈને પાકા બિલ આપતા નથી એવા આક્ષેપ સાથે લોકોમાં રોષ. રિપોર્ટર હર્ષ રાવલ, ભાવનગર. મનોજ કુમાર, રમેશ ચંદ્ર, હું ભાવનગર સુની જ્ઞાતિમાં અત્યારે જ્ઞાતિનો એક સભ્ય તરીકે અહીંયા આવેલી આવ્યો છું અને અમે લોકો લગભગ 50-100 જણા જ્ઞાતિના આગેવાનો સહિત બધા ભેગા થયા છીએ અને અત્યારે અમારા ભાવનગર સુની જ્ઞાતિના ટ્રસ્ટી તરીકે ફક્ત એક નરેન્દ્રભાઈ ધોળકિયા કરીને છે. બાકીના જે કંઈ શક્તિઓ છે એ નથી કાર્યરત અથવા તો નથી આમાં કોઈ હયાત. એ લોકો જે છે અને પોતાની જે નરેન્દ્રભાઈ ધોળકિયા ટ્રસ્ટી છે પોતાની મનમાની કરી અને પોતાના પૈસા દરેક જે કંઈ આવક છે એ પોતાના ખીચામાં રાખી અને નથી કોઈને પહોંચ આપતા કે નથી કોઈ આ સમાજના દુઃખ હેતુ આવે અને સમાજને નુકસાન થાય એવું કાર્ય કરે છે. એટલે અમારી ચેરિટી કમિશનરમાં એ ફરિયાદ કરવા જવાના છીએ આગામી સમયમાં અને આખો સમાજ ભેગો થાય અને અમારા ટ્રસ્ટી આ બદલાય અને નવા ટ્રસ્ટીની નિમણૂક થાય એવી અમારી માંગણી છે. કેટલા વર્ષોથી સંભાળે છે? લગભગ 20-25 વર્ષથી એક ટ્રસ્ટી છે. જૂના બંધારણ પ્રમાણે હાલે છે તો નવા બંધારણ પ્રમાણે અમને આ ખૂબ જ અંધાધૂની ચાલે છે. છેલ્લા ઘણા સમયથી અમુક ટ્રસ્ટીઓનું નિધન થઈ ગયું છે, અમુક આવી શકે એમ નથી. એટલે એક હતું રાજ્ય ચલાવે છે, પહોંચ આપતા નથી, અહીંયા બહેનોને ભજન નથી કરવા દેતા, પંખા ચાલુ નહીં કરવાના, મુખિયાજી નથી રાખતા, દર્શન નથી કરવા દેતા. એ સિવાય ભગવાનની સાચા અર્થની સેવા પૂજા પણ નથી થતી અને ખૂબ જ અહીંયા કોઈને હવેલી રાખવી હોય તો પણ એ વારા તારા કરે છે, કોઈને આપશે આપે છે, કોઈને નથી આપતા. આપ્યા પછી પણ એની પહોંચ કે એવી કોઈ વસ્તુ આપતા નથી. અમારી નમ્ર અપીલ છે સોની સમાજ વતી કે ભાઈ અહીંયા આગળ એક આખું નવું ટ્રસ્ટ નિમાય અને જે ખરેખર એક સમાજલક્ષી જે કાર્ય કરવાનું એ કરવાનું. અહીંયા આગળ પેલા અનેક કાર્યો થતા હતા, સારા કાર્યો થતા હતા અને અમારે જયારે કોઈનું મરણ થયું હોય તો સોની સમાજની બેસણો પણ અમે અહીંયા રાખતા હતા. હવે એની પણ પૈસા લેવાનું એમણે શરૂ કર્યું છે અને પહોંચ આપતા નથી. આજે અમારા દરેક સારા કાર્ય, ધર્મને લગતા સારા કાર્ય આ એક વ્યક્તિને કારણે બંધ થયા છે. એટલે સમગ્ર સોની સમાજ એવું કહે છે કે રાજીનામું આપી દે અને જો રાજીનામું ન આપે તો સમાજ એમને કોઈ પણ રીતે અહીંથી પદ ઉપરથી ઉતારવા માટે સક્ષમ છે અને અમે અહીંયા નવા એક અમારા કમિટીનું અમે નિર્માણ કરશું. આજ સુધી ભરતભાઈએ અહીંયા હવેલી બનાવીને જે કામ કર્યું છે એની ઉપર એમણે કાલિક પહોંચી છે. જય શ્રી કૃષ્ણ. નરેન્દ્રભાઈ ભગવાન કૃપા ધોળકિયા ટ્રસ્ટી તમારે સ્વામી. નરેન્દ્રભાઈ, તમારી ઉપર આક્ષેપ લાગ્યા છે કે તમે હોલ જે છે સમાજનો ત્યાં કોઈ બહેનોને પૂજાપાઠ કરવા જવામાં નથી આપતા, તમે જે કોઈ પ્રસંગમાં પૈસાની જે પહોંચ આપવાની હોય છે તે પણ નથી આપતા, ખરેખર શું વાત છે? હવે હોલની જે ફરિયાદ કરે છે એ મુખ્યાજી નથી, અમે બોર્ડ ઉપર નોટિસ બોર્ડ ઉપર લખેલું છે કે જ્યાં સુધી મુખ્યાજી નહીં આવે ત્યાં સુધી ઠાકોરજીની આરતી ભુગત મારે છે. બરાબર, એટલે મુખ્યાજી ન હોય ત્યાં સુધી આરતી ન થાય અને જે સંજયભાઈ ગોળ આવે છે અમારી જ્ઞાતિના એ એના ટાઈમે આવે છે અને ગોળ પડ્યું છે અને અવેજીમાં મુખ્યાજીની અવેજીમાં એ ઠાકોરજીની સેવા કરે છે. આ કોઈને પૂજાપાઠ કરવાની ના પાડી શકાય ખરી કોઈ પણ સમાજના આવે તો તમે ના પાડો છો? આ લોકોને ખબર છે, આ લોકોને ખબર છે કે મુખ્યાજી અગર તો પૂજાજી સિવાય આ હવેલીમાં કોઈને પડદો પણ ન ખેંચે તો ઠાકોરજીનો પડદો છે ને એ તમે ન હવેલી ટોલી નો કબડ્ડી નો. તમારા દ્વારા કોઈ પણ જાતની પૈસાની લેતી જતી અહીંયા થાય છે તેની પહોંચ કે તેવું આપવામાં નથી આવતું? બધાને પહોંચ મળે છે. જે લોકો હું પહોંચ એટલા માટે કહું ચાલો કાચું બિલ આપું છું, કાચા બિલ ઉપરથી પાકું બિલ આવે છે અને જે લોકો કાચું બિલ સમજીને જાય અને પાકું બિલ ન લેવા આવે તો હું એના ઘરે જઈને દેવા મળે. મહિનામાં કેટલા પ્રસંગ થતા હોય તમે? બે થાય છે. લગ્ન પ્રસંગમાં હોલ પડે આપો છો ખરી? હા, લગ્ન પ્રસંગમાં
અને અત્યારે હોલ કોઈ આ છેલ્લા દોઢ બે મહિનાથી તો હોલે નથી, છેલ્લા દોઢ મહિનાથી અહીં હોલે નથી. બધા આ શિવશક્તિ હોલ કે મોટા મોટા હોલ જ રાખે છે, નાના હોલમાં ખાલી મહેમાન કુવા બે વખત રાખે છે.